શ્રી ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક શ્રી છોટાઉદેપુર નાવોના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર ડિવિઝન વિસ્તારમાં પ્રોહિબિશનના કાયદાનું કડક રીતે પાલન થાય તેમજ પ્રોહિબિશન બુટલેગરો પોતાની ગેરકાયદેસરની પ્રવૃત્તિ કરતા અટકે તે હેતુથી નાયબ પોલીસ અધિક્ષક એ વી કાટકડ નાવોના પોતાના અંગત બાતમીદારોને સક્રિય કર્યા હતા તે દરમિયાન આજરોજ અંગત બાતમીદાર થકી બાતમી હકીકત મળેલ કે કવાટ પોલીસ સ્ટેશનના મોટી ચીકલી ગામથી પસાર થતા રોડ પર મોટરસાઇકલ ઉપર મૂકીને ચોરી છુપીતી ભારતીય બનાવટનો વિદેશી દારૂ નીકળવાનો છે તેવી હકીકત મળતા નાયબ પોલીસ અધિક્ષક એવી નાઓએ સ્ટાફના પોલીસ માણસોને બાતમી હકીકતથી વાકેફ કરી તાત્કાલિક હકીકત જણાવ્યા મુજબની જગ્યાએ જવા રવાના કર્યા હતા તે દરમિયાન મોટી ચીકલી ગામે પહોંચી વોચ ગોઠવાઈ હતી થોડીવારમાં હકીકતમાં જણાવ્યા મુજબ મોટરસાઇકલ આવતા તેને કોટન કરીને મોટરસાઇકલ ચલાવનાર અને તેની પાછળ બેઠેલા ઈસમને પકડી લીધેલ હતો સદર મોટરસાઇકલ ઉપર કોથળામાં ગેરકાયદેસર ભારતીય બનાવટના વિદેશી દારૂની છૂટકી બોટલો મળી આવી હતી જે મુજબ કુલ બોટલ નંગ એકસો પંદર કિંમત રૂપિયા સાહીઠ હજાર ત્રણસો ને પંચોતેરનો પ્રોહિબિશન મુદ્દા માલ હોય તથા બજાજ પલ્સર મોટર કિંમત રૂપિયા પંચોતેર તથા બજાજ પલ્સર મોટર સાયકલની કિંમત રૂપિયા પંચોતેર હજાર તથા અંગ જડતીમાંથી મળેલ મોબાઈલની કિંમત રૂપિયા દસ હજારનો મુદ્દામાલ કબ્જે કરી પકડાયેલા આરોપી સુખરામભાઈ માનસિંગભાઈ ભીલ રહે કરવી તાલુકો કવાડ જિલ્લો છોટાઉદેપુરનાની પૂછપરછ કરતાં જણાવ્યું હતું કે સદર મુદ્દામાલ દલસિંહભાઈ વેચાણિયા બેડિયા રહે ખેરવાડ તાલુકો સોઢવા જિલ્લો અલી અલીરાજપૂત મધ્યપ્રદેશનાઓ પાસેથી લાવ્યા હતા અને સેવનભાઈ વેચાણભાઈ ભીલ રહે મુનબારિયા તાલુકો કવાટનાઓને આપવાનું જણાવ્યું હતું આ ઉપરની કાયદેસરની કાર્યવાહી કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી